પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં આજે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને નિરીક્ષક દ્વારા સાંભળવામાં આવ્યા હતા। પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીની પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે આજે પાલનપુર ખાતે ભાજપ બાદ હવે કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નિરીક્ષકે વોર્ડ વાઇઝ ઉમેદવારોને સાંભળવાની કવાયત હાથ ધરી હતી। જો કે પાલનપુર નગરપાલિકામાં વર્ષોથી ભાજપ સત્તા પર છે, ત્યારે ભાજપના ભ્રષ્ટ વહીવટથી કંટાળેલી પ્રજા હવે પરિવર્તન કરશે તેવો આશાવાદ સેવતા પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ સ્વચ્છ પ્રતિભા ધરાવતા સમક્ષ ઉમેદવારો આગામી ચૂંટણીમાં મૂકવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પાલનપુર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જેમને ઉમેદવારી કરવી છે એમનો આજે અમારા સંગઠન દ્વારા એમનો સેન્સ લેવામાં આવે છે। ખાસ કરીને આ વખતે અમે ઉમેદવારો એવા મૂકવાના છીએ કે જે પ્રમાણિક હોય, નિષ્ઠા હોય, ભ્રષ્ટાચાર ના કરતા હોય। અગાઉના સમયમાં જે શાસન ચાલ્યું છે એનાથી લોકો પ્રજા વાકેફ છે પાલનપુરની, કે શાસનમાં બોર્ડ હોય ત્યારે બોર્ડમાં કોઈ ચર્ચા કર્યા વગર મુદ્દાઓને મંજૂર કરવામાં આવે। અમે વિરોધ પક્ષમાં હતા, વિરોધ તરીકે પણ વાત કરેલી, શહેરની પ્રજા સમગ્ર જાણે છે। આ શહેર એક ઐતિહાસિક અત્તર અને ફૂલોની નગરી છે, બનાસકાંઠાનું ડિસ્ટ્રિક્ટ પ્લેસ છે। એના વહીવટ જે લોકોએ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના સહકારથી, રામના નામે કે કોઈ પણ નામે ચૂંટાઈને આવ્યા એ પછી સમગ્ર પ્રજા પાલનપુરની જાણે છે। એમના વહીવટમાં અનેક રસ્તાઓ, અનેક ગ્રાન્ટોને અમે સરકારમાંથી મંજૂર કરાવી, લોકોની સમસ્યાઓ માટે ગ્રાન્ટો કરોડો રૂપિયા પાલનપુર શહેર માટે આપ્યા। આજે હું ચેલેન્જ સાથે કહું છું, કયા બોર્ડીએ એક પણ કામ સારું, પાલનપુરની અંદર એક પણ રસ્તો સારો હોય તો મને બતાવે। જ્યારે રસ્તાઓ બને એને તોડવામાં આવે, એમાં ગટર લાઈન નાખવામાં આવે, ફરીથી રસ્તો બનાવવામાં આવે, ફરીથી એની અંદર પાણીની પાઇપ નાખવામાં આવે, આ સમગ્ર જવાબદારી નગરપાલિકામાં ચૂંટાયેલા અને ચૂંટાયેલી બોડીને છે, નથી કે સરકારની જવાબદારી। આવા વહીવટને આ વખતે લોકો જાકારો આપવાના છે। આ વખતે અમે અમારા ઉમેદવારોને વ્યવસ્થિત, પ્રમાણિક, નિષ્ઠાવાન અને એમને શપથ લેવડાવવાના છે કે આ પાલનપુર શહેરના વિકાસમાં સહભાગી થઈએ, એવા એમને વચન સાથે પ્રજાને સમક્ષ વચન લેવડાવીને ઉમેદવારી કરાવડાવશું। રિપીટ નો રિપીટ, અમુક અમારા ઉમેદવારો જે સારા છે, જે વર્ક સારું કામ કર્યું છે એમને રિપીટ પણ કરે પાર્ટી, અમુક નવા ઉમેદવારો, યુવાન ઉમેદવારોની પસંદગી વધારે થાય, આવનારા સમયમાં આ શહેરનો વિકાસ થાય એના માટે તમામ ઉમેદવારોને વચનબંધ બાંધીને અમે ઉમેદવારી કરાવશું। આવનારા સમયમાં ભાજપનું શાસન પ્રજાએ જોયું છે, આ વખતે ચોક્કસથી અમારો ટાર્ગેટ છે 44માંથી 44 સીટો મેળવવાનો। બનાસકાંઠા જિલ્લામાં 3 મહત્વની નગરપાલિકાની બેઠકો ચૂંટણીઓ છે, પાલનપુર, ડીસા અને બાબર। આજે અમારા જિલ્લા મથકે અમારા પ્રભારી શ્રી જીએમ પટેલ સાહેબ, અમારા શહેર સમિતિના પ્રમુખ સુરેશભાઈ અને ઈચ્છુક ઉમેદવારો જેમને તમામે ફોર્મ રજૂ કર્યા છે એ બધાને 1-to-1 સાંભળીએ છે। જે તે વોર્ડમાં રહેતા ત્યાંની પરિસ્થિતિ, ભારતીય જનતા પાર્ટીના શાસન વખતને જે કંઈ એમના ભ્રષ્ટાચારો, આ બાબતે પણ વિચાર વિમર્શ ચાલી રહ્યા છે। સ્વચ્છ પ્રતિભા ધરાવતા, કોંગ્રેસ સાથેની વફાદારી ધરાવતા અને વોર્ડમાં અને લોકકલ્યાણ માટે તત્પર રહેતા ઉમેદવારો અમે પસંદ કરવાના છીએ। અમે કાલ સુધીમાં આ બધાને સાંભળ્યા પછી વિચાર કરીને આપને જણાવીશું। જો કે કોંગ્રેસ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 4 અને 5માં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો।